સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ ચીકુવાડી નજીક એક ખુલ્લી જગ્યામાં મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે મહિલા કામદાર સહિત તેના પુત્ર અને પુત્રીનું વીજ કરંટ લાગતા કરુણ મોત થયું. આ પરિવાર મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રહેતો હતો. બાંધકામ માટે રાખવામાં આવેલ મોટરના ખુલ્લા વાયરોને રમતા રમતા બાળકો અડકી જતા કરંટ લાગ્યો હતો. ત્યારે બાળકોને બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો અને આખરે આ ત્રણેયનું સારવાર દરમિયાન મોત થયું. કામ કરતા હતા તો કામમાં વો બચ્ચા લોગ ખેલતા રહેતા હૈ ઉસમે ક્યા માલૂમ ક્યા હુઆ ખાના વાના ખાયા ફિર એક કલાક રેસ્ટ ક્યા ઇસકે બાદ ખાના ખા કે ફિર વાપસ કામમાં લગા ઓર બચ્ચા લોગ ખેલને લગ ગયા વો બચ્ચા લોગ કોઈ પાણી વો નલ દેખ કે ગયા થા વો એક લિપટા તો વો દૂસરા ઉસકે ગોદ મેં થા તો હમારા ઘરવાલા ઉઠા તો મેરે કો બોલા નહીં કુછ નહીં ઓર વો ઉસકો ઉઠાને ગયા તો વો સાથ મેં વો ભી લિપટ ગયા. આ ઘટના બાદ દમણમાં આવતા પરપ્રાંતીય કામદારોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પોતાના ફાયદા માટે કોઈ પણ પ્રકારના જોખમી કામો આ કામદારો પાસે કરાવતા જોવા મળે છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે અનેક કામદારો જીઈબીના હાઈટેન્શન વીજ લાઇનની બાજુમાં કામ કરી રહ્યા છે. થોડા અમથા ફાયદા માટે કામદારોના જીવને જોખમમાં મૂકતા કોન્ટ્રાક્ટર્સને વીટીવીની ટીમે પૂછતા કોન્ટ્રાક્ટરે ચાલતી પકડી. ખતરે તો હર ચીજ મેં રહેતા હૈ તો હા ખતરે તો રોડ પે ચલેગા તો ઉસમે ભી ખતરા હૈ. અચ્છા હા કિતને કિતને મજદૂર કામ કરતે તુમારે યહાં? અભી ગિને ગિના થોડી હમે કિતને આયે હુએ હૈ કિ તરે નાકે પર સે ઉઠા કે લાતા હું સુબહ મેં. અચ્છા યે કોન સા કામ ચલ રહા હૈ? યે ઇલેક્ટ્રિસિટી કા હૈ. દમણ પ્રદેશ પ્રશાસન દ્વારા આવા કામદારોની સુરક્ષા માટે અનેક કાયદાઓની જોગવાઈ છે, પણ અહીં લેભાગુ કોન્ટ્રાક્ટર કાયદાની એસી તેસી કરી રહ્યા છે ત્યારે કામદાર સુરક્ષા કાયદાનું કડક અમલીકરણ કરવાની માંગ ઉઠી છે. માનવ ઠાકોર, વીટીવી દમણ.